बस स्टेशन नु नाम सांभळता ज मुसाफरो ने बसोना आवाज थी धमधमता स्टेशन नु दृश्य अपनी नजर सामे तरी आवे छे। परंतु अमे आपने गुजरात नु एक एवो बस स्टेशन बतावा जई रह्या छीए जहां बस स्टेशन पोते ज छेल्ला 7 वर्षो थी मुसाफरो नी राह जोई रह्यो छे। અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ લાખોના ખર્ચે બનેલા છે વડગામ તાલુકા મથકે આવેલું બસ સ્ટેશન। અહીં મુસાફરોને બેસવા બાકલા છે, પણ બેસનાર કોઈ નથી। પૂછપરછ કરવા માટે કંટ્રોલ રૂમ છે, પરંતુ કોઈ પૂછનાર નથી। મુસાફર ગ્રાહકો માલ સામાન ખરીદી શકે તે માટે દુકાનો છે, પરંતુ કોઈ ખરીદનાર નથી। પાણીની પરબ છે, પણ કોઈ પાણી પીનાર નથી। બસો આવે છે, પણ કોઈ મુસાફર નથી। આ કોઈ ફિલ્મની પટકથા નથી, પરંતુ સુશાસન સપ્તાહની ઉજવણી કરતી ગુજરાત સરકારના એક તાલુકા મથકની કડવી વાસ્તવિકતા છે। બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા મથકે આવેલા બસ સ્ટેશન 2014માં લાખોના ખર્ચે બનાવ્યું હતું, પરંતુ 7 વર્ષોથી આ બસ સ્ટેશન પોતાના મુસાફરોની રાહ જોઈને બેઠું છે। માત્ર બસો આવે છે, પરંતુ બસમાં કોઈ બેસનાર નથી। અહીં ભાગ્યે જ કોક મુસાફર બસ સ્ટેશને આવે છે। સાંભળો ખુદ બસ કંડક્ટરના મુખે શું છે અહીંની વાસ્તવિક સ્થિતિ। બસ સ્ટેશન ગામથી 1/2 કિલોમીટર દૂર આવેલ છે। મુસાફરો બસ સ્ટેશને આવતા જ નથી અને ગામના મુખ્ય ચોકમાં આવેલ પિકઅપ સ્ટેન્ડ પરથી જ બસમાં બેસે છે, જેનો લાભ ઉઠાવી એસસી વિભાગના મુખ્ય ડિવિઝનલ કંટ્રોલર કૌશિક ચૌધરીએ બસ સ્ટેશનને માત્ર એક જ કર્મચારીની નિયુક્તિ કરી છે। આ કર્મચારી પણ પોતાની મરજી મુજબ જ ફરજ પર આવતા જતા રહે છે। કોઈ દિવસ મોડા આવે છે તો કોઈ દિવસ મીટિંગનું બહાનું કાઢી ગેરહાજર રહેતા હોય છે। લાઈવ ગુજરાતની ટીમે જ્યારે આ બસ સ્ટેશનની રૂબરૂ મુલાકાત લીધી તો એ દિવસે પણ બસ સ્ટેશનની કંટ્રોલ રૂમ ઓફિસમાં ખંભાથી તાળા લાગેલા જોવા મળ્યા। મુસાફરી પાસ કઢાવવા આવેલી શાળાના બાળકો પણ કર્મચારી હાજર નહીં હોવાથી પરત જતા નજરે પડ્યા હતા। બસ સ્ટેશનની પાછળના ભાગથી નીકળતો રસ્તો જો ખુલ્લો કરી બસ સીધી જ બસ સ્ટેશનમાં આવતી થાય તો મુસાફરો બસ સ્ટેશનનો ઉપયોગ કરતા થઈ શકે છે। જોકે આટલો સરળ ઉપાય હોવા છતાં સુશાસનની મસમોટી વાતો કરતી સરકારના બાબુઓને આ સમસ્યા હલ કરવામાં કયો ગ્રહ નડે છે તે જ સમજાતું નથી। નમસ્કાર, અમારા પાલનપુર ડિવિઝનના પાલનપુર ડેપોના અંડરમાં વડગામ બસ સ્ટેન્ડ આવે છે અને એમાં હું ટ્રાફિક કંટ્રોલર તરીકે ફરજ બજાવું છું। અમારા વડગામ બસ સ્ટેન્ડમાં તમામ બસો ઓપરેટ થાય છે, એમાં પાલનપુરથી આવતી ખેરાલુ તરફ જતી બસો, સિદ્ધપુરથી અંબાજી તરફ જતી બસો અને પાલનપુરથી આવતી સુરત તરફ સોનગઢ તરફ જતી બસો, તમામ બસો આ ડેપોમાંથી ઓપરેટ થાય જ છે અને રેગ્યુલર અહીંયા બસો આવે છે। પણ પબ્લિકનું એવું છે કે ગામે પબ્લિક જે સિટીમાંથી જ અમને બસો મળતી, અમારા બસો પિકઅપ સ્ટેન્ડથી જ મળી જાય છે, એટલે આટલા સુધી લાંબા થતા નથી અને સુરતની બસ પબ્લિક, પછી અમારી અંબાજી તરફની પબ્લિક, આ બધી પબ્લિક અહીંયા આવે છે બસ સ્ટેન્ડમાં। બીજો લાભ પબ્લિકને એ મળે છે કે અહીંયા રિઝર્વેશન, એડવાન્સ રિઝર્વેશન થાય છે અને વિદ્યાર્થી પાસ, કન્યા કેળવણી માટેના ફ્રી પાસ, આ બધું જ અમે અહીંયાથી ઓપરેટ કરીએ છીએ। આપણે નવા બસ સ્ટેન્ડ બાબતે ચર્ચા કરીશું। નવા બસ સ્ટેન્ડ બનાવ્યું છે તે બાબતમાં કહેવાય કે સરકારે જે બનાવ્યું છે ગામથી ઘણું દૂર છે અને પેસેન્જરોને ત્યાં સુવિધા મળતી નથી। જૂના બસ સ્ટેન્ડ ઉપર બધા પેસેન્જરો આવીને ત્યાં જ ઊભા રહે છે અને પાલનપુરથી આવતી કે ખેરાલુ તરફથી આવતી બધી બસો ત્યાં આપણે જૂના બસ સ્ટેન્ડ ઉપર ઊભી રહે છે। તો જૂના બસ સ્ટેન્ડનો જે કાર્યક્રમ છે એ અત્યારે અનુકૂળ છે અને નવું બસ સ્ટેન્ડ બનાવો તો પાલનપુર રોડ ઉપર અથવા છે ને તે મગરવાડા રોડ ઉપર કે ત્યાં ગમે ત્યાં બનાવે તો ઘણું સારું છે। બાકી જૂના બસ સ્ટેન્ડ ઉપર છે ને તે બધા દુકાનો છે, આ છે તે છે, બધી વસ્તી ત્યાં જ આવે છે અને ત્યાં જ બધા ઊભા રહે છે। આજે વડગામના લગભગ હરેક નાગરિક જાગૃત નથી, ભેગા થયા હતા, અમે ભેગા થઈને એક વાતનો શેર કાઢ્યો છે અને એમાં વડગામ પ્રશ્ન બન્યો છે વડગામના ડેપોનો, તો વડગામનો ડેપો એક એવી જગ્યાએ બનાવતા બનાવી દીધું તેની આજે લોકોના સારા લોકોને, સારા અધિકારીઓને, સારા માણસોને હકલકી ભોગવવી પડે। કારણ કે વડગામ જે સ્ટેન્ડ કહેવાય તે સ્ટેન્ડથી ઘણું શેટ હશે, બરાબર 1/2 કિલોમીટર દૂર, એટલે હવે જે વડગામની પ્રશ્ન સોલ્વ કરવાની જગ્યાએ જે આ બનાવી સરકારે સુવિધા આપી, પણ સુવિધા આવડી જગ્યાએ બની જશે, ઉતાવળમાં બની કે કોઈ અભાવના કારણે બની, પણ આજની તારીખમાં તો એવું લાગી રહ્યું કે સરકારે શોભાના ગોઠિયા સમાન જે બનાવ્યું છે બસ ડેપો એ કોઈ કોમનું નહીં, એ અવગણતા પડે છે। તો બધા લોકોનું કહેવું છે કે જો સારી જગ્યાએ બને તો આવનારા વિદ્યાર્થીઓને, સરકારી નોકરિયાતોને અને બીજા ગરીબ પ્રજાને પણ થોડો ફાયદો થાય એવી જગ્યાએ જો બનાવ્યું બસ ડેપો તો સારું રહે। દીપક પુરબિયા સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, વડગામ।